विद्यार्थी मित्रों ऑनलाइन लेक्चर में आपनु स्वागत है। छेला लेक्चर में आपणे एसपी में विभाग नंबर एक तेमा चेप्टर नंबर चार वाणिज्यक पत्रों स्वरूप तेना विषे बात करीए छीए के जेमा आपणे जोयुं के वाणिज्यक पत्र में बे प्रकारना भाग होय छे, एक कायमी भागो अने बीजा छे प्रसंगोपात भाग के जेमांथी अमुक भाग एवा छे के भाई फरजियात तमारे लखवा ज पड़े। जो पत्र लखती वक्त तुम उपयोग न करो तो ये पत्र तमारे केवो लगे तो कि अधूरो लगे अथवा खामी भर्यो छे तेवुं लगे, जेम के शीर्षक छे त्यार पछी छे पत्रनी तारीख छे, तो आ बधुं एवुं छे। आंतरिक सरनामुं छे, संबोधन, पत्रनो मुख्य भाग, शुभेच्छा दर्शक, समापन अने सही। तो आ जे पॉइंट छे ई केवा छे, कायमी भाग छे के फरजियात तमारे पत्र लखो त्यारे लखवा ज पड़े। जो न लखो तो ई पत्र केवो लगे, अधूरो लगे। तेमांथी आपणे એનું ફોર્મેટ જોયું હતું કે ભાઈ શીર્ષક કઈ જગ્યાએ લખાય છે, તારીખ કઈ જગ્યાએ લખાય છે, આંતરિક સરનામું, સંબોધન, પત્રનો મુખ્ય ભાગ અને છેલ્લે શુભેચ્છા દર્શક, સમાપન અને સિગ્નેચર। તો આ કાયમી ભાગોની આપણે વાત કરીએ છીએ, જેમાં આપણે પહેલું એક જોયું છે કે શીર્ષક, હેડિંગ, હેડિંગ કઈ રીતે લખાય છે। તો હેડિંગના બે ઉદાહરણ આપણે જોયા હતા કે પેઢીનું નામ તમે વચ્ચે હેડિંગમાં લખી શકો, ત્યાર પછી તેનું સરનામું લખી શકો, અને બીજું ઉદાહરણ છે તેમાં પેઢીનું નામ વચ્ચે અને સરનામું તમે ડાબી સાઈડ પર લખી શકો છો। તો આ શીર્ષક કઈ રીતે લખાય તેની વાત આપણે કરી હતી। ત્યારબાદ આપણે જોયું હતું બીજો કાયમી ભાગ કયો છે, તારીખ। તો તારીખ કઈ રીતે લખાય છે તેની વાત આપણે કરી હતી। તારીખ બે પદ્ધતિએ લખાય છે, એક અમેરિકન પદ્ધતિ અને બીજી છે બ્રિટિશ પદ્ધતિ। કે જો અમેરિકન પદ્ધતિમાં તારીખ લખવામાં આવે તો તેમાં મહિનાનું નામ પહેલાં લખાય છે, પછી તારીખ લખાય છે, ત્યારબાદ અલ્પવિરામ અને છેલ્લે વર્ષનું નામ લખાય છે। જ્યારે બ્રિટિશ પદ્ધતિમાં તો તેમાં તારીખ પહેલાં લખાય, ત્યારબાદ મહિનાનું નામ અને છેલ્લે વર્ષ લખાય છે। તો આ રીતે બે અલગ અલગ પદ્ધતિએ તારીખ લખાય છે। હવે આપણે એના પછીનો છે પોઈન્ટ પહોંચ્યા, કાયમી ભાગ કયો છે, તો કે આંતરિક સરનામું જોઈએ તેમાં કે આંતરિક સરનામું કઈ રીતે લખાય છે। આંતરિક સરનામું એટલે કોનું સરનામું, તો કે જે વ્યક્તિને આપણે પત્ર લખીએ છીએ તેનું જોઈએ તેમાં। પત્રના આ ભાગમાં પત્ર મેળવનારનું સરનામું લખવામાં આવે છે, એટલે કે આંતરિક સરનામામાં કયું વસ્તુ લખવામાં આવે, તો કે પત્ર મેળવનારનું સરનામું। આ સરનામું હાસ્યાને અડીને તારીખ પછી એક લાઇન છોડીને લખવાનું રહે છે। કઈ જગ્યાએ લખાય છે, તો કે હાસ્યામાં, હાસ્યાની લાઇનને અડીને તમે જે તારીખ લખી હોય પછીની લાઇનમાં તમારે આંતરિક સરનામું લખવાનું છે। ત્યારબાદ અને તેમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરવાનો આંતરિક સરનામા માટે ચોક્કસથી સર્વસામાન્ય માહિતી તરફ જવાનો ક્રમ જાળવવાનો રહેશે અને તેમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરવાનો રહે છે। એટલે કે આપણે જે સરનામું લખીએ છીએ કે ચોક્કસથી સામાન્ય માહિતી તરફ જવાનો જ, કે જેમાં પહેલાં પ્લોટ નંબર હોય, પછી બિલ્ડિંગ નંબર હોય, પછી સિટીનું નામ હોય, અને છેલ્લે આપણે જે તે જિલ્લો અથવા જે તે સિટી નામ લખાય છે, ત્યારબાદ જિલ્લો અથવા સ્ટેટનું નામ લખીએ છીએ અને પિનકોડ લખીએ છીએ તે રીતે। ટૂંકમાં આપણે જે સરનામા હેડિંગમાં વાત કરી હતી એ જ મુજબ તમારે સરનામું લખવાનું હોય છે। બીજું તમને કીધું છે કે એમાં વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવાનો રહે છે। જ્યારે કોઈ એક વ્યક્તિને ઉદ્બોધન કરીને પત્ર લખવામાં આવે ત્યારે તે વ્યક્તિનું નામ અને જરૂર જણાય તો તેનો હોદ્દો પણ લખવાનો હોય છે। એટલે કે જ્યારે કોઈ તમે એક વ્યક્તિને પત્ર લખતા હોય તો તમારે એનું નામ પણ લખવું જોઈએ અને એનો હોદ્દો પણ લખવો પડે છે। આંતરિક સરનામાના ભાગરૂપ જ્યારે કોઈ નામ લખવામાં આવે ત્યારે તેની આગળ સન્માનવાચક વિશેષણ એ વિશે ખાસ આપવાનું રહે છે। એટલે કે જો કોઈ તમે એક વ્યક્તિને પત્ર લખતા હોય તો ત્યારે તમારે એના નામની આગળ કયો શબ્દ લખવો પડે, તો કે સન્માનવાચક, તો એ કયા કયા છે એનું તમારે ખાસ ધ્યાન રાખવું પડે। જોઈએ આપણે આગળ, હવે એ જ તમને પોઈન્ટ આવ્યા છે કે ભાઈ કોઈ વ્યક્તિને તમે પત્ર લખો તો એના નામ આગળ કેવા સન્માનવાચક શબ્દ લખવાના હોય છે। જો સામાન્ય રીતે જ્યારે કોઈ પુરુષનું નામ લખવાનું હોય ત્યારે તેની આગળ અંગ્રેજીમાં મિસ્ટરનું ટૂંકરૂપ MR લખાય છે, એટલે કે જો કોઈ પુરુષને તમે પત્ર લખતા હોય સરનામાની જગ્યાએ વ્યક્તિનું નામ લખવાનું છે તો તમે એને કઈ રીતે લખી શકો, તો કે મિસ્ટરનું ટૂંકરૂપ MR લખી શકાય। ગુજરાતીમાં તે માટે શ્રીમાન કે શ્રીયતનો ઉપયોગ થાય છે, એટલે કે ગુજરાતીમાં જો તમે લખતા હોય તો તમે કઈ રીતે લખો, તો કે શ્રી હોય, શ્રીમાન હોય અથવા શ્રીયુતનો ઉપયોગ કરી શકાય છે। જો તમને ઉદાહરણ આપ્યું છે નીચે, દાખલા તરીકે જે કે મહેરા, અને ગુજરાતીમાં કઈ રીતે આપ્યું છે, તો કે શ્રીમાન જે કે મહેરા। આ બધા પોઈન્ટ યાદ રાખજો। ઇંગ્લિશ પુરુષમાં માટે કઈ રીતે છે, પુરુષ માટે તો કે MR, હવે આગળ બીજું
कोई महिलाना नामनो समावेश थतो होय अने ए महिला जो पौणी ज होय तो तेमना नामनी आगळ मिस्ट्रेसनुं टुकुरुं MRS लखाय छे। हवे तमे कहो महिलाने पत्र लखेलो होय अने जो ई पौणी ज होय तो एना नामनी आगळ कई रीते लखाय छे तो के मिस्ट्रेस एनो टुकुरुं छे MRS। बीजुं छे ગુજરાતીમાં શ્રીમતી લખાય છે જો મહિલા અપરિણીત હોય તો તેના નામ પહેલાં મિસનો ઉપયોગ થાય છે। એટલે કે જે મહિલાને તમે પત્ર લખો છો તે અપરિણીત છે તો તમારે શું લખવાનું છે તેના નામની આગળ મિસ। ગુજરાતીમાં તેને કુમારી શબ્દનો પ્રયોગ થાય છે એટલે કે જો પરિણીત હોય તો શ્રીમતી અને અપરિણીત હોય તો કુમારી। ગુજરાતીમાં તમે એવું લખી શકો જેમ કે આપણે લખીએ છીએ ને કોઈને કે શ્રી પછી નામ લખી નાખીએ શ્રીમાન તો આ રીતે જો લેડીઝ હોય કોઈ મહિલા હોય તો તમારે શું લખવું પડે તો કે શ્રીમતી અને જો એ મહિલા અપરિણીત હોય એટલે કે તેના મેરેજ થયા નથી તો તમે કુમારી શબ્દનો ઉપયોગ કરી શકો છો। ક્યારેક મહિલા પરિણીત છે કે અપરિણીત એવો ખ્યાલ ન હોય ત્યારે MS એટલે કે મિસનો ઉપયોગ થાય છે। ઘણીવાર એવું થાય કે ભાઈ એ પરિણીત છે અથવા અપરિણીત એ ખ્યાલ નથી તો તમે કયા શબ્દનો ઉપયોગ કરી શકો લખવા માટે તો કે MS મિસનો ઉપયોગ કરી શકો અને આ માટે ગુજરાતીમાં કોઈ પર્યાય શબ્દ પ્રાપ્ય નથી એટલે કે મિસ માટે ગુજરાતીમાં કોઈ એવો શબ્દ નથી। હવે તમને ઉદાહરણ આપ્યા છે જુઓ દાખલા તરીકે શ્રીમતી અનંતા વિરાણી બીજું છે કુમારી દેવીશ્રી ઠાકર અને મિસ પંડિત પ્રતિતિ પંડિત તો આ રીતે તમે ઉદાહરણ સ્વરૂપે તમને એટલે આપ્યા છે કે તમે પત્ર લખો ત્યારે આ રીતે નામ લખી શકાય। ફરીવાર અખબાર કહી દઉં છું કે કોઈ મહિલા હોય અને તે પરિણીત હોય તો તેના નામની આગળ શું લખાય છે ગુજરાતીમાં શ્રીમતી અને ઇંગ્લિશમાં MRS। જો મહિલા અપરિણીત હોય તો તેના નામની આગળ મિસ લખાય છે અને ગુજરાતીમાં એને કુમારી એવું લખાય છે। પરિણીત છે અથવા અપરિણીત ખ્યાલ નથી તો ફક્ત મિસ એવું લખાય છે। હવે આગળ ઇંગ્લેન્ડમાં એક સમયે પુરુષ માટે માનવાચક શબ્દ એક્સવાયરનો ઉપયોગ થતો હતો કે ઇંગ્લેન્ડમાં આવી પદ્ધતિ હતી કે પુરુષના નામ આગળ આપણે કયો શબ્દ વાપરતા હતા તો કે એક્સવાયર આવા એક શબ્દનો ઉપયોગ થતો હતો। એના માટે ટૂંકમાં ESQ એવું લખી શકાય છે એટલે કે એને ટૂંકમાં કઈ રીતે લખાય છે ESQ। અહીં એ બાબત ખાસ નોંધવાની રહી કે આ પ્રકારનો માનવાચક શબ્દ નામના અંતભાગમાં લખાય છે કે આ જે ઇંગ્લેન્ડમાં જે પુરુષ માટે જે શબ્દ લખાતો ESQ એ ક્યાં લખાતો હતો કે નામ પૂરું થાય ત્યારે અંતમાં। આ માટે કોઈ ગુજરાતી પર્યાય પ્રાપ્ય નથી તો કે એના માટે કોઈ ગુજરાતી એવો કોઈ શબ્દ નથી ફક્ત શું લખાય છે ESQ। દાખલા તરીકે RV વૈદ્ય ESQ જો આવી રીતે લખાતું હોય અત્યારે આપણે એવું લખતા નથી। ત્યાર પછી છે કેટલીક વ્યક્તિઓ પોતાના નામ સાથે પોતે મેળવેલી પદવી એટલે કે ઉપાધિ એટલે કે ડિગ્રીનો પ્રયોગ કરવાનો પસંદ કરે છે એટલે કે ઘણી બધી વ્યક્તિઓ હોય તમે સાંભળ્યું હોય છે આવી રીતે કે પોતાનું નામ હોય એની આગળ શું એ લગાવે તો કે પોતાની ડિગ્રી પદવી એણે જે હાસિલ કર્યું છે જે એની શૈક્ષણિક લાયકાત છે તે લગાડતા હોય છે। આ સંજોગોમાં ESQ અને ડિગ્રી એ બાબત સાથે લખી શકાય નહીં એટલે કે જો આવા સંજોગોમાં તમારે શું કરવું પડે તો કે બે વસ્તુ સાથે ન લખાય ESQ અને ડિગ્રી જો બંનેનો ઉપયોગ કરવો અનિવાર્ય જ બનતો હોય તો નીચે મુજબ લખી શકાય અને જો લખવું જ હોય તો કઈ રીતે લખાય તમને ઉદાહરણ આપ્યું છે કે પહેલાં ESQ લખવાનું પછી એની ડિગ્રી RV વૈદ્ય ESQ અને PhD કે વ્યક્તિએ PhD કર્યું છે તો એની ડિગ્રી સાથે લખવી છે તો ESQ લખ્યા પછી ડિગ્રી લખી શકાય છે। હવે ત્યાર પછી કેટલીક વ્યક્તિઓ તેમણે મેળવેલ માન સૂચક મોભાદાયક પદવી કે ઉપાધિઓના નામ પહેલાં ઉલ્લેખ કરવાનું પસંદ કરે છે કે ઘણી બધી વ્યક્તિઓ એવી છે કે પોતાનો જે પદવી છે તેનું પોતાના નામની આગળ લખવાનું પસંદ કરે છે જેમ કે એણે PhD કર્યું છે તો ડૉક્ટર આગળ લખશે બરાબર। આ પદવીઓ કે ઉપાધિઓ એટલે કે ડૉક્ટર પ્રોફેસર સર પદ્મસિંહ કેપ્ટન કર્નલ વગેરે કઈ કઈ તો ઉદાહરણ તમને આપ્યા છે કે ડૉક્ટર હોય પ્રોફેસર હોય તો આવું આગળ લખેલું હશે તમે ઘણાના નામ સાંભળ્યા હશે ડૉક્ટર પછી કેપ્ટન હોય કર્નલ તો સર તો આવા જે એની જે ડિગ્રી છે એ શું કરે તો કે આગળ લખતા હોય છે। આવા સંજોગોમાં તેમના નામની આગળ આ રીતે લખાય તમને ઉદાહરણ આપ્યા છે કઈ રીતે આપણે લખવું જોઈએ જો પહેલું આવ્યું છે ડૉક્ટર ઉજ્જવર્ષ ધ્રુવ બીજું છે સર રવિન્દ્ર જાડેજા ત્યારબાદ છે પ્રાધ્યાપક નિલય મેઠ તો આ ઉદાહરણ આપ્યા છે જો આવા ડિગ્રીનો તમારે ઉપયોગ કરવો હોય એના નામના આગળ તો કઈ રીતે લખાય છે ડૉક્ટર હોય તો ડૉક્ટર ઉજ્જવર્ષ ધ્રુવ સર રવિન્દ્ર જાડેજા અને પ્રાધ્યાપક નિલય મેઠ। બીજું છે જ્યારે માનવાચક
માનસૂચક શબ્દ ઉપરાંત હોદ્દાનો પણ નામ સાથે ઉલ્લેખ કરવાનો હોય તો આ રીતે લખી શકાય કે માનનો સૂચક શબ્દ પણ લખવાનો છે અને હોદ્દો લખવાનો છે તો કઈ રીતે લખાય તો કે પ્રી ત્યાર પછી કાઉન્સમાં જો આપ્યું છે ડૉક્ટર અને ઋષભ પંડ્યા તો આ રીતે પણ લખી શકો તમે આ જ રીતે માનસૂચક શબ્દ સ્ત્રીઓના નામ માટે હોય તો કે ડૉક્ટર પછી કાઉન્સમાં શું આપ્યું છે શ્રીમતી અને નંદના ભાર્ગવ બીજું તમને ઉદાહરણ આપ્યું છે જો પ્રાધ્યાપક મિસ કંજરી મહેતા તો આ રીતે અલગ અલગ તમને ઉદાહરણ એટલા માટે આપ્યા છે કે તમે જ્યારે પત્ર લખશો ત્યારે જો કોઈ વ્યક્તિને લખવાનો હોય અને વ્યક્તિનું નામની આગળ આવો કોઈ શબ્દનો ઉપયોગ કરવાનો હોય ડૉક્ટર હોય સર હોય પ્રોફેસર હોય તો તમે કઈ રીતે લખી શકો એ તમને ખ્યાલ આવે જેમ કે તમારે તમને અરજી લખવાનું કીધું હોય કે હાલો પ્રિન્સિપાલને લખો તો તમે કઈ રીતે લખો તો તમે આગળ કયો શબ્દનો ઉપયોગ કરી શકો એ ખ્યાલ આવે એના માટે તમને આવા ઉદાહરણ આપ્યા છે હવે આગળ વ્યક્તિના નામો ધરાવતી પેઢીના નામ આગળ મેસર્સનો પ્રયોગ થાય છે એટલે કે જો કોઈ એવી પેઢી હોય કે જેમાં વ્યક્તિનું નામ છે તો એમાં તમે ઘણીવાર સાંભળ્યું હશે અથવા દુકાનના નામ જોયા હશે મેસર્સ એવું લખેલું હોય તો શા માટે લખ્યું હોય તો કે એ પેઢીના નામમાં વ્યક્તિનું નામ છે જો ઉદાહરણ આપ્યું છે મેસર્સ રાજાણી બ્રધર્સ આ રીતે જ્યારે પેઢીના નામમાં વ્યક્તિનું નામ હોય તો તેમાં મેસર્સનો ઉપયોગ થાય છે પરંતુ બિન વ્યક્તિગત નામો ધરાવતી પેઢી આગળ ધનો ઉપયોગ થાય છે એટલે કે જે પેઢીના નામમાં વ્યક્તિગત નામ છે નહીં તો એને શું કહેવાય છે ખાલી ધ લખાય છે ઉદાહરણ આપ્યું છે ધ રેડિક્સ કોર્પોરેશન બરાબર તો મેસર્સ ક્યાં હોય છે તો કે વ્યક્તિના નામો ધરાવતી પેઢી આગળ હવે છેલ્લે આગળ જ્યારે કોઈ લિમિટેડ કંપની ખાનગી પેઢી બેંક કે જાહેર સાહસોના અધિકારીઓના આંતરિક સરનામાના ભાગરૂપ સંબોધન કરવાનું હોય ત્યારે સામાન્યપણે તે વ્યક્તિનું નામ નહીં પણ હોદ્દો લખવામાં આવે છે એટલે કે જ્યારે કોઈ કંપની હોય ખાનગી કંપની હોય અથવા કોઈ પેઢી હોય સંસ્થા હોય બેંક હોય અને એનું જો આંતરિક સરનામું લખવાનું હોય તો ત્યાં તમારે તે વ્યક્તિનું નામ લખાતું નથી પરંતુ શું લખાય તો કે તેનું ફક્ત હોદ્દો અને તેનું સરનામું જેમ કે જો ઉદાહરણ આપ્યું છે ધ સેક્રેટરી જાયકોર ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ અમદાવાદ બીજું ઉદાહરણ છે ધ મેનેજર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે બેંકમાં લખો તો ત્યાં તમારી વ્યક્તિનું નામ લખવાનું છે નહીં કઈ રીતે લખે છે તો કે ધ મેનેજર બરાબર હમણાં મેં તમને વાત કરી આચાર્ય તો તમે શું લખશો નામ નહીં લખો લખશો પ્રતિશ્રી આચાર્યશ્રી પછી સ્કૂલનું નામ અને સરનામું તો આ રીતે આંતરિક સરનામું લખાય છે તો આંતરિક સરનામું આપણે ઘણી બધી વસ્તુ જોઈ ઘણા બધા પોઈન્ટ જોયા ખૂબ અગત્યના છે એ બધા જ પોઈન્ટ તમને ખ્યાલ આવે કે કઈ રીતે નામ લખાય છે તેના માટે છે હવે એના પછીનો પોઈન્ટ છે સંબોધન કે સંબોધન કઈ રીતે લખાય છે આપણે આંતરિક સરનામું તો જોયું તો સંબોધનમાં પણ ખૂબ મહત્ત્વનું છે જોઈએ તેમાં આપણે આંતરિક સરનામાં પછી એક લાઈન છોડી ડાબી તરફ હાંસિયાની બાજુમાં યથાયોગ્ય સૂચક સંબોધન એટલે કે આવકાર સૂચક શબ્દો લખવામાં આવે છે કઈ જગ્યાએ લખાય તો કે આંતરિક સરનામું પૂરું થાય ત્યાર પછી ડાબી તરફ હાંસિયાની બાજુમાં યથાયોગ્ય એટલે કે તમારે જે હાંસિયો છે ત્યાં જ થોડીક જગ્યા મૂકીને તમારે આવા શબ્દો લખવાના હોય છે સામાન્ય પ્રણાલી પ્રમાણે કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીતની શરૂઆત શુભેચ્છાઓની આપલે દ્વારા થાય છે એટલે કે કોઈ પણ વ્યક્તિ સાથે તમે જો વાત કરતા હોય તો સામાન્ય આપણી જે પ્રથા છે તે મુજબ કઈ રીતે કરતા હોય છે તો કે શુભેચ્છા સાથે આ શુભેચ્છાઓ હેલો ગુડ મોર્નિંગ હાવ આર યુ કેમ છો વગેરેથી આપવા સ્વીકારવામાં આવે છે એટલે કે આ મોટાભાગે આ શુભેચ્છા કઈ રીતે આપણે આપીએ છીએ કોઈને મળીએ તો આપણે કઈ રીતે કહીએ છીએ હેલો ગુડ મોર્નિંગ અથવા હાવ આર યુ કેમ છો આવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ પત્રનું મુખ્ય હાર્દ હવે પછી શરૂ થતું હોવાના કારણે તે પહેલાં પત્ર વાંચનારને યથાયોગ્ય સંબોધન કરવું ઠીક ગણાશે એટલે કે તમે જે પત્ર લખવાના છો એ શરૂઆત ક્યારે થાય તો કે સંબોધન પૂરું થાય ત્યારે તો તમારે સંબોધન કેવું રાખવું જોઈએ તો કે ઠીક લાગે તેવું વ્યવસ્થિત લખવું પડે અને તેથી જ આ સંબોધન ડિયર સર ડિયર મેડમ ડિયર મિસ્ટર સુરી ડિયર માય ડિયર મિસ્ટર ઠાકર એવું હોઈ શકે એટલે કે એના માટે તમારે ખૂબ વ્યવસ્થિત લખવું જોઈએ એટલે ઉદાહરણ આપ્યા છે કે ભાઈ તમે ડિયર સર લખી શકો ડિયર મેડમ લખી શકો અથવા માય ડિયર લખી શકો આવા સંબોધન તમે કરી શકો છો અત્રે યાદ રાખવું જોઈએ કે આંતરિક સરનામામાં જો કોઈ વ્યક્તિના નામનો ઉલ્લેખ થતો હોય તો સંબોધનમાં ડિયર એટલે કે પ્રિય પછી એ નામ લખાવવું જોઈએ એટલે કે જો તમે સરનામામાં કોઈ વ્યક્તિનું નામ લખ્યું છે તો તમારે સંબોધનમાં તમે ડિયર લખો ત્યાંના પછી એ વ્યક્તિનું નામ લખવું જોઈએ
અને જો કોઈ નામનો ઉલ્લેખ ન થતો હોય અને હોદ્દાનો ઉલ્લેખ થતો હોય તો સર અથવા મેડમ એવું સંબોધન કરવું જોઈએ. ગુજરાતીમાં જોઈએ તો શ્રીમાન અને શ્રીમતી એવું સંબોધન લખાય છે. એટલે કે જો કોઈ વ્યક્તિનું નામ નથી લખતા તમે આંતરિક સરનામામાં, ફક્ત હોદ્દો લખો છો, તો તમારે શું લખવાનું? સર અથવા મેડમ, અને ગુજરાતીમાં તો કે શ્રીમાન અથવા શ્રીમતી. તો આ કઈ જગ્યાએ લખાય છે સંબોધન? જો તમને ફોર્મેટમાં દેખાડી દઈએ કે જે આપણું ફોર્મેટ હોય એમાં જે આંતરિક સરનામું પૂરું થાય ત્યાર પછી જો સંબોધન એવું લખ્યું છે, ત્યાં લખાય છે કે શ્રીમાન, શ્રીમતી અથવા સર, મેડમ, અથવા એ વ્યક્તિને તમે જો આગળ નામ લખેલું હોય તો તમે ડિયર કરીને એનું નામ પણ લખી શકો છો. હવે આપણે જે એના પછીનો પોઈન્ટ છે પત્રનો મુખ્ય ભાગ. આ બધા આપણે ભાગ જોઈએ છીએ પત્રના કાયમી ભાગો છે કે કઈ રીતે એ વસ્તુ લખાય છે તેની વાત કરીએ છીએ. તમને જો પત્રનો મુખ્ય ભાગ ત્રણ અલગ અલગ ફકરામાં આપ્યો છે કે ભાઈ પત્રનો મુખ્ય ભાગ કઈ રીતે લખાય છે, તો કે ત્રણ પેરેગ્રાફમાં લખાય છે. તો જોઈ લઈએ તેમાં પહેલું શરૂઆતમાં કે સંબોધન પછી તરત જ પત્રનો મુખ્ય ભાગ શરૂ થાય છે. એટલે કે સંબોધન પૂરું થાય પછી જે શરૂ થાય પત્રનો મુખ્ય ભાગ છે. જે પત્રનું હાર્દ છે આ મુખ્ય ભાગ સામાન્ય રીતે ત્રણ ફકરાઓમાં વહેંચાયેલો છે. એટલે કે પત્રનો જો હાર્દ હોય તો એ કોણ છે? પત્રનો મુખ્ય ભાગ. અને એ ત્રણ અલગ અલગ પેરેગ્રાફમાં વહેંચાયેલો છે. પહેલો જે પાઠ છે કે પ્રારંભિક ફકરો. પ્રારંભિક ફકરો સામાન્ય રીતે અગાઉ થયેલા પત્રવ્યવહાર કે વાતચીતનો સંદર્ભ પૂરો પાડે છે. એટલે કે જે પહેલો પેરેગ્રાફ છે એમાં શું લખવામાં હોય છે? તો કે અગાઉ તમે જો કોઈ પત્રવ્યવહાર કર્યો હોય અથવા વાતચીત કરી હોય તો તેનો સંદર્ભ પૂરો પાડે. જેમ કે એવું લખવામાં આવે કે ભાઈ તમારો પત્ર આ તારીખનો પત્ર અમને મળી ગયો, અથવા તમે જે વાત કરી હતી એ વાત પ્રમાણે અમે ઓર્ડર મળી ગયો છે. તો આ રીતે કોઈ અગાઉ પત્રવ્યવહાર થયો હોય અથવા વાતચીત થઈ હોય તેનો ખાલી શું પૂરો પાડે? સંદર્ભ પૂરો પાડે, અથવા પત્ર લખનારનો સામાન્ય પરિચય પૂરો પાડે, અથવા શું કરે? તો કે પહેલી લાઈનમાં પોતાનો પરિચય હોય. જેમ કે આપણે બેંકને પત્ર લખતા હોય તો શું લખીએ? તો કે ભાઈ હું આપની બેંકમાં આટલા વર્ષથી આ નામનું ખાતું ધરાવું, એટલે સામાન્ય પરિચય પૂરો પાડે અને પત્રને એક કડી સ્વરૂપે બાંધવામાં મદદરૂપ થાય છે. આ રીતે શરૂ થયેલ પત્ર તેનું દૂત તરીકેનું કામકાજ યોગ્ય રીતે પાર પાડી શકે. એટલે કે શરૂઆતના પેરેગ્રાફમાં જે માહિતી લખશો એના આધારે તમારા પત્રને જોડવાનું કામ થશે. બીજો પેરેગ્રાફ કયો છે? મધ્ય ફકરો. બીજો ફકરો મુખ્ય ફકરો હોય પત્રનો હૃદય સમાન છે. એટલે કે મહત્ત્વનો પોઈન્ટ છે કે જે બાબત માટે તમે પત્ર લખ્યો છે એ તમે બીજા પેરેગ્રાફમાં લખશો. અહીં પત્રના વિષય અંગે વ્યવસ્થિતપણે વાત કરવામાં આવે છે. એટલે કે કઈ બાબત માટે તમે પત્ર લખ્યો છે એવું તમે બીજા પેરેગ્રાફમાં લખશો. યોગ્ય વાક્યરચના પસંદ કરીને જે હેતુસર પત્ર લખવામાં આવ્યો છે તેના વિશે સ્પષ્ટ ભાષામાં લખાણ કરી માહિતી સંચારનું કાર્ય પૂરું કરવામાં આવે છે. એટલે કે યોગ્ય વાક્યરચનાનો ઉપયોગ કરીને તમે કયા હેતુ માટે પત્ર લખ્યો છે તે હેતુ માટે પત્ર સ્પષ્ટ ભાષામાં ત્યાં લખવામાં આવે. સ્પષ્ટ ભાષાના લખાણ દ્વારા એ વાત રજૂ કરવામાં આવે છે કે ભાઈ ઓર્ડર આપવા માટે, પૂછપરછ માટે, અથવા ઉઘરાણી માટે, અથવા કઈ બાબત માટે તમે પત્ર લખ્યો છે એ બાબત બીજા પેરેગ્રાફમાં લખવામાં આવે છે. પત્ર મેળવનારને સંપૂર્ણ વિસ્તૃત જાણકારી પહોંચાડવાની હોય છે હોય તો આ પત્ર મધ્ય ભાગમાં એક કરતાં વધુ ફકરા પાડીને અથવા મુદ્દાસર સ્વરૂપમાં બાબતોની યાદી બનાવીને કે પછી કોષ્ટકના સ્વરૂપમાં યોગ્ય ગોઠવણી કરીને જણાવવામાં આવે છે. એટલે કે તમારે જે માહિતી માટે પત્ર લખ્યો છે, જે આપવા માટે, એ માહિતી જણાવવા માટે તમે શું કરી શકો? તો કે અલગ અલગ ફકરા પણ પાડી શકો મુદ્દા સ્વરૂપે, અથવા માહિતીની યાદી બનાવીને કોષ્ટક સ્વરૂપે પણ માહિતી આપી શકો છો. પત્ર વાચકને માહિતી મળે અને તેનો રસ જળવાઈ રહે એવા ઉપાય આ વિભાગમાં થાય છે. એટલે પત્ર જે વાંચે છે તે વ્યક્તિની માહિતી મળી શકે અને તેને વાંચવામાં રસ રહે એ પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે. તો આ બીજો જે પેરેગ્રાફ છે એ કેવો છે? ખૂબ મહત્ત્વનો, કારણ કે એમાં કઈ બાબત માટે પત્ર લખાણો છે તે બાબત રજૂ કરવાની હોય છે. હવે એક ત્રીજો છે અંતિમ ફકરો. પત્રના ત્રીજા ફકરાને સમાપન ફકરો પણ કહી શકાય. કે ત્રીજો જે ફકરો છે એ શેના માટે? સમાપન માટેનો. એટલે કે પત્ર પૂરો થાય તેના માટેનો. આ ફકરામાં પત્ર લેખન પત્ર વાચક પાસેથી શું અપેક્ષા રાખે છે એ સ્પષ્ટપણે જણાવી સમાપન કરવાની દિશા તરફ આગળ વધે છે અને પત્ર મેળવનારને સંભવિત ગ્રાહકમાંથી વાસ્તવિક ગ્રાહક બનાવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે છેલ્લી લાઇનમાં તમે તેની પાસે કઈ અપેક્ષા રાખો છો તેવું લખવામાં આવે છે. જેમ કે ઘણીવાર પત્રમાં તમે વાંચ્યું છે ને કે આપની અપેક્ષાએ અથવા આપની સહકારની અપેક્ષાએ, વિનંતી સાથે, આભાર સાથે, આવા શબ્દો લખ્યા હોય. શા માટે?
તો કે તમે તેની પાસે કઈ અપેક્ષા રાખો છો, તે વસ્તુ છેલ્લા પેરેગ્રાફમાં લખવામાં આવે છે. અત્રે એ બાબત ખાસ નોંધવી જોઈએ કે અંગ્રેજીમાં પત્રવ્યવહારમાં પત્રના અંતિમ ફકરા અને શુભેચ્છા દર્શક સમાપન પહેલાંના વાક્યો નીચે મુજબ લખી શકાય. જો ઇંગ્લિશમાં પત્ર લખાતો હોય તો તમે છેલ્લે આવા શબ્દો લખી શકો, એ તમને આપ્યું છે. જુઓ કયું છે, તો કે થિંકિંગ યુ ખોટી રીત છે, સાચી રીત કઈ છે, થેન્ક યુ. બીજું છે અ વેઇટિંગ એન અર્લી રિપ્લાય ફ્રોમ યુ, ખોટી રીતે અને સાચી રીતે એટલે કે એવી રીતે નથી લખવાનું પણ કઈ રીતે, તો કે વી વેઇટ એન અર્લી રિપ્લાય ફ્રોમ યુ, એટલે કે અમે તમારી રાહ જોઈએ છીએ, જલ્દી જવાબ આપો તેની. ઇંગ્લિશમાં છે, આપણે ગુજરાતીમાં જોવાનું છે. ગુજરાતીમાં કઈ રીતે લખાય, તો કે આપના ત્વરિત પ્રત્યુત્તરની અપેક્ષા સ, આ રીતે લખી શકાય, અથવા તો આભાર સ કે સાભાર એ રીતે પણ લખી શકાય. એટલે કે ગુજરાતીમાં જ્યારે પત્ર લખો તો છેલ્લે તમારે આવું લખવું જોઈએ કે આપના ઝડપથી જવાબ આપો તેની અમે રાહ જોઈએ છીએ. આ વાક્ય પૂર્ણ ન હોવાને કારણે પૂર્ણ વિરામને બદલે અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવે છે. અનુકૂળ હોય ત્યાં સુધી અમને આપના ત્વરિત પ્રત્યુત્તરની અપેક્ષા છે એવું પૂર્ણ વાક્ય લખવું જોઈએ. એટલે કે મોટાભાગે આ વાક્ય અધૂરું ન રહે એ રીતે પૂર્ણ વાક્ય લખવું. કઈ રીતે, તો કે ભાઈ અમને આપના ત્વરિત પ્રત્યુત્તરની અપેક્ષા છે, અમે આપના આભારી છીએ, આમ આમ કરી પૂર્ણ વાક્ય લખી વાક્યને અંતે પૂર્ણ વિરામ મૂકવું જોઈએ. એટલે વાક્ય પૂરો કરીને તમારે શું મૂકવાનું છે, પૂર્ણ વિરામ મૂકવાનું છે. તો આ જે ભાગ હતો એ કયો છે, બીજો પાઠ, ખૂબ મહત્ત્વનો પાઠ, પત્રનો મુખ્ય ભાગ છે. હવે આપણે એના પછીનો જે પાઠ છે શુભેચ્છા દર્શક સમાપન, એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું.